સિંહણના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોટેશ્વર વિસ્તારમાં વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી, જેમાં અસંખ્ય ભાવિક ભક્તો જોડાયા. આ ઉપરાંત માતાજીના ફૂલોના ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ચેહર માતાના આ રૂડા અવસરે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વર્ષોથી અમારી મનોકામના ચેહરમાં પરિવાર ચેહર માતા પૂરી કરે છે. સાગર ભુવા અમારા અત્યારે હાલ છે અને એ ભુવાજી છે, અને આજે અમારો ચેહરમાનો બર્થડે છે, વસંત પંચમી છે. તો અમારું આ દિવ્ય જે ભવ્ય રથયાત્રા અને શોભાયાત્રા કાઢવામાં આવી છે, અને બાબુભાઈ ભુવા અત્યારે હાલ ગાદી ઉપર બેઠેલા છે, અમારી મનોકામના ચેહરમાં પૂરી કરે છે. દર વર્ષે આવો ભવ્ય કાર્યક્રમ થાય છે માતાના કૃપાથી. આજે આ કાર્યક્રમની અંદર અમારા સાગર ભુવાજીને માતાજીની સોનાની પાઘડી પહેરવામાં આવશે. આ રીતે દર વર્ષે અમારો ભવ્ય કાર્યક્રમ માતાજીની કૃપાથી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું.